સુપર સહેલિયામાં તમારું સ્વાગત છે. આજે સિંગના લાડુની રેસીપી લઈશું. સિંગદાણાને શેકી તેના છોડા ઉડાડી અને તેને વ્યવસ્થિત રીતે ચોખ્ખા કરી મિક્સચરના બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ આપણે તેને મિક્સચરમાં ક્રશ કરીશું. બહુ ઝીણો ભૂક્કો નહીં કરીએ, પણ થોડો કોર્સ રાખીશું, કરકરો રાખીશું. તો તમે જોઈ રહ્યા છો કે આવી રીતનો ભૂક્કો તમારે મિક્સચરમાં કરી લેવાનો, અને એકદમ સરસ બદામી રંગનો ભૂક્કો થયો છે, કેમ કે શિંગદાણા શેકેલા છે. હવે આ નો ફ્લેમ કુકિંગ છે, એટલે હવે આમાં ગેસ ચલાવવાની જરૂર જ નથી. ચાર વાડકી શિંગદાણાનો ભૂક્કો આપણે લઈશું અને પ્રોસીજર આપણો ચાલુ કરીશું. શિંગદાણાના લાડુ ઘણીવાર એવું બને છે કે આપણા ઘરે ગેસ્ટ આવે તો એમને ઉપવાસ હોય છે, અને ત્યારે આપણી પાસે ફ્રૂટ હોય છે તે આપણે આપીએ છીએ, પણ સાથે જો આવી રીતે લાડુ બનેલા હોય તૈયાર કરેલા તો આપણે તેમને આપી શકીએ અને તેમને પણ થોડુંક હેવી નાસ્તો જેવું લાગે. લાડુ બનાવવાના ખૂબ જ ઇઝી છે, કોઈ ફ્લેમની પણ જરૂર નથી. ચાર વાડકી શિંગદાણાનો ભૂક્કો અને બે વાડકી દળેલી ખાંડ, બેથી અઢી વાડકી નાખી શકાય. મેં આ રેસીપીમાં જે તમે જોઈ રહ્યા છો એમાં અઢી વાડકી નાખી છે. જો ઓછું ગળ્યું પસંદ હોય તો બે વાટકી નાખી શકાય. તો આવી રીતે દળેલી ખાંડ અને શિંગનો ભૂક્કો સારી રીતે હાથથી મિક્સ કરી દેવાનો છે. અને હવે તેની અંદર આપણે લાખીશું થોડો ઇલાયચી પાવડર અને ઘી. સરસ રીતે શિંગદાણાને ભૂક્કો અને ખાંડ એક સરખો મિક્સ કરી દઈશું. જે ખાંડના દાણા દેખાય છે તેને પણ આપણે સરખી રીતે તોડી લઈશું, અને ઘી પડશે એટલે તો બધું સરસ મિક્સ થઈ જ જવાનું છે. તો હવે આપણે તેની અંદર 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખીશું. તમને લાગે તો આની અંદર તલ બી કચરીને નાખી શકાય, એ પણ લાડુ ખૂબ જ સરસ બને છે. તો ઉપવાસમાં કે ગુરુવાર કે અગિયારસ કરતા હોય તે દિવસે આ લાડુથી થોડું સારું પેટ ભરાય છે. તો બધાએ આ રેસીપી ટ્રાય કરવી જોઈએ. અને ઘરમાં બનેલી હોય તો શિંગદાણા એક પ્રોટીનનો સ્ત્રોત છે, કાયમ એને આપણે બનાવી રાખીએ અને ખાઈએ તો એમાં ખોટું પણ કાંઈ નથી. તો આવી રીતે બસ હાથથી લાડુ બનાવવાના છે. આપણે કોઈ મોલ્ડનો ઉપયોગ કર્યો નથી, નાની લાડુડી વાળી, અને એને આપણે ફ્રીઝમાં મૂકો તો ફ્રીઝમાં, બહાર રાખો તો પણ કંઈ વાંધો છે નહીં. ખૂબ જ સરસ અને ઇઝી રેસીપી છે. આટલા જે તમને મેં બેટર બતાવ્યું એમાં લગભગ 7-8 લાડુ બન્યા છે. તો ટ્રાય કરવા માટે તમે આ રેસીપી આટલા જ માપમાં બનાવી શકો છો. સુપર સહેલિયા ચેનલ જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રેસીપી ગમે તો લાઈક અને શેર જરૂર કરો. થેન્ક્સ ફોર વોચિંગ.